અબડાસા તાલુકાના નલિયા લોહાણા મહાજનવાડીમાં ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ અને બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ગાયત્રી પરિવાર નલિયા, કચ્છ લોહાણા મહાજન નલિયા, તૃપ્તિબેન રતનસિંહ આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ નલિયાના સહયોગથી સંયુક્ત આયોજિત તમામ નાતજાતના નાનાથી મોટા બાળરોગ, માનસિક શારીરિક બાળલકવા, બાળ હૃદયરોગ હોય કે બોલવામાં કે સાંભળવામાં ખામી હોય, વિકાસ ઓછો થયો હોય, બાળક હંમેશા માંદું રહેતું હોય, પેટમાં કોઈપણ રોગ હોય, વાયફિટ જેવું હોય, શ્વાસની તકલીફ સહિતના બાળકના શરીરના તમામ પ્રકારના રોગો માટેના આ કેમ્પમાં 40 વર્ષના જૂના અનુભવી મુંબઈના બાળરોગ નિષ્ણાત ડૉક્ટર જયેશભાઈ કાપડિયા અને તેમની ટીમ ખાસ સેવા આપી રહી છે. દવાઓ બંને સંસ્થાઓ દ્વારા ફ્રી આપવામાં આવશે. અત્યાર સુધીમાં અબડાસા તાલુકા, લખપત અને સમગ્ર કચ્છ વિસ્તારના દૂર દૂર છેવાડાના વિસ્તારમાંથી 80 જેટલા આગળ આવ્યા હોવાનું જણાવાયું છે. નવજાત બાળકોથી માંડીને 15 વર્ષ સુધીની ઉંમરના બાળકોને લઈ આવવામાં આવી રહ્યા છે. લગભગ 150થી વધારે બાળકો આ કેમ્પનો લાભ લેશે તેવો અંદાજ સેવવામાં આવી રહ્યો છે. ડૉક્ટર જયેશભાઈ કાપડિયા મૂળ કચ્છના વતની છે. મુંબઈના મુલુડમાં 40 વર્ષથી બાળરોગના નિષ્ણાત તરીકે ખૂબ જ ધીકતી સેવાઓ પણ આપી રહ્યા છે, સેવા ભાવનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ કચ્છમાં છેલ્લા 20 વર્ષથી તદ્દન નિઃશુલ્ક સેવા આપવા માટે આવે છે. બિદડા અને ભોજાઈ ટ્રસ્ટની મદદ દ્વારા કચ્છના છેવાડાના વિસ્તાર ખાવડા, બન્ની, નિરોળા જેવા અનેક દુર્ગમ ગામોમાં જઈને દર વર્ષે ઓછામાં ઓછા 1000 સુધીના આવા શારીરિક અને માનસિક અસાધ્ય અને નાના મોટા તમામ પ્રકારના બાળકોની તપાસ, નિદાન તેમજ ભાવનાપૂર્વક કરીને બંને સંસ્થાઓ મારફતે દવાઓ મફત આપીને સારવાર કરવામાં આવે છે. આજના નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી ખાતે યોજાયેલ કેમ્પમાં જે ઓપરેશન લાયક દર્દીઓ હશે તેઓને બિદડા કે ભોજાય સર્વોદય હોસ્પિટલ અને નલિયા ગાયત્રી પરિવાર દ્વારા તદ્દન રાહત ભાવે ઓપરેશન કરી આપવામાં આવશે. જરૂરતમંદોને ગાયત્રી પરિવાર પ્રેરિત નલિયાના ધનલક્ષ્મીબેન આયા સોસાયટી ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે ફ્રી કરવામાં આવી રહ્યા છે સેવાઓને વ્યવસ્થાઓ કરવામાં આવશે. આજના કેમ્પમાં આર્થિક સહયોગ હંમેશા ખૂબ જ આપવામાં આવી રહ્યો છે, ત્યારે હંમેશના મુજબ આશુભા ભાટિયા પરિવારના વિમલાબીન આશર અને તેઓના તૃપ્તિબેન રતનસિંહ આશર સેવા સ્મૃતિ ટ્રસ્ટ તરફથી મળવામાં આવ્યો છે. દૂરથી આવેલા જરૂરતમંદ લોકોને જમવાની વ્યવસ્થા તેમજ તેમના તરફથી રાખવામાં આવે છે. તે સિવાય નલિયાની ગાયત્રી શક્તિપીઠ, નલિયાના ધનલક્ષ્મીબેન, હરેશભાઈ આઈયા પરિવાર, મામદ શેઠ મેમણ આરોગ્ય સેવા સમિતિ, પ્રજ્ઞા જ્યોત લોહાણા મહાજન, ભાનુશાલી દેશ મહાજન જેવી ઘણી બધી સેવાભાવી સંસ્થાઓનો સુંદર સહયોગ પણ મળ્યો છે. આજના કેમ્પમાં ડૉક્ટર શ્રી અને પધારેલા સેવાભાવીઓના હસ્તે વૈદિક મંત્રોચ્ચારથી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પની શરૂઆત કરાઈ હતી. આજના કેમ્પમાં આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારના મુખ્યત્વે હરેશભાઈ ઠક્કર, ગાયત્રી પરિવાર નલિયા સતીશભાઈ ઠક્કર, લોહાણા મહાજન પ્રમુખ શ્રી અબ્દુલભાઈ મેમણ, નારાયણજીભાઈ ઠક્કર જેવા સેવાભાવીઓનો ખાસ સહયોગ મળ્યો છે, તેમજ મુલજીભાઈ સેજપાલ, મનોજભાઈ કતીરા, ગાયત્રી પરિવારના કાંતિભાઈ ખત્રી, મહેન્દ્રભાઈ વ્યાસ, આશાપુરા ચેનલના રમેશભાઈ ભાનુશાલી. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર જયેશ કાપડિયા. હું મુંબઈથી આવ્યો છું અને 40 વર્ષથી બાળકોના દર્દની સ્પેશિયાલિટી છે. ભોજાય સર્વોદય સમાજ અને બિદડા સર્વોદય સમાજ તરફથી છેલ્લા 12 વર્ષથી દર 15 દિવસથી 20 દિવસમાં કચ્છમાં આવીને કેમ્પ્સ કરું છું અને એ બી છેવાડાના ગામડામાં કરું છું. બન્ની વિસ્તારમાં બેરીનિયારો, નાના સરાડા, મોટા સરાડા, ઘડિયારો એવા ભલતા કેમ્પમાં કરું છું અને નખત્રાણા બાજુમાં તલ, લિયારી, મોતીચૂર એ બધા એરિયા છે. હવે નવા ગામ બી લેવા છે, અબડાસામાં બી લેવાના છે, એટલા માટે આજે નલિયામાં આવ્યો છું અને અહીંયા કેમ્પ રાખ્યો છે. આ 12 વર્ષમાં લગભગ 50-60 હજાર બાળકોને જે તપાસ્યા છે, બધા બાળકોને અમે ફ્રી દવાઓ આપીએ છીએ અને એ દવાઓ બધી ટ્રસ્ટ એટલે કે બિદડા સર્વોદય ટ્રસ્ટ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટ તરફથી આપવામાં આવે છે. મારી સર્વિસ ટોટલી ફ્રી ઓફ ચાર્જ હોય છે અને મોટા મોટી બીમારીમાં અમને કુપોષિત, લોહી ઓછું, શરદી ખાંસી
અને ઝુલાબોલટી એ બીમારીઓ મોટા ભાગે મળે છે અને એ લગભગ બધા જ દર્દીઓ સારા થઈ ગયા છે. કુપોષિત બાળકો જેમ કે વિરિંદી આરામાં મને છેલ્લા 8 વર્ષ પહેલાં લગભગ 20 થી 21 બાળકો કુપોષિત મળતા હતા, હવે આ વર્ષે એક બી બાળક નથી મળ્યો અમને કુપોષિત. અને ત્યાં બી અમે લગભગ 150 થી 200 પેશન્ટ જોઈએ છે એક ટાઈમે. એટલે આસ્તે આસ્તે ગામમાં સુધારો આવે છે. એક એક ગામમાં જે સુધારો આવે એ ગામને અમે 2-3 મહિને પછી મૂકી દઈએ અને બી નવું ગામ લઈએ છીએ. એમ કરીને હવે ગામડા એટલા બધા વધી ગયા છે કે પહોંચવાનું બી થોડી ક્યારેક તકલીફ પડે છે. ભાઈ એક વસ્તુ ધ્યાન રાખો, ગરીબ વે કે અમીર વે, બીમારી કેમ કે છોડે નથી. બરાબર છે? ગરીબ માણસ જો ખાલી બોલી દો કે મતલબ સર્વોદય ટ્રસ્ટ અને બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા નલિયા ગાયત્રી પરિવાર, નલિયા અને કચ્છ લોહાણા મહાજન નલિયા, તૃપ્તિબેન આશા સેવા સ્મૃતિ ટ્રસ્ટ નલિયાના સહયોગથી તમામ જાતના નાનાથી મોટા બાળ રોગ, માનસિક શારીરિક, બાળ લકવા, બાળ હૃદય હોય કે બાળ હૃદય રોગ હોય કે બોલવામાં કે સાંભળવામાં ખામી હોય, વિકાસ ઓછું થયું હોય, બાળક હંમેશા માંદું રહેતું હોય, પેટમાં કોઈ પણ રોગ હોય, વાય ફીટ જેવું હોય, શ્વાસની તકલીફ હોય, બાળકના તમામ રોગો માટે આ કેમ્પમાં 40 વર્ષના જૂના અનુભવી મુંબઈના બાળ રોગ નિષ્ણાત ડૉક્ટર જયેશભાઈ કાપડિયા અને તેમની ટીમ ખાસ સેવા આપી રહી છે. દવાઓ અને સંસ્થા બંને સંસ્થાઓ દ્વારા ફ્રી આપવામાં આવી રહી છે. આજે અત્યાર સુધીમાં અબડાસા તાલુકા, લખપત તાલુકા અને સમગ્ર કચ્છ વિસ્તારમાંથી દૂર દૂરના છેવાડા વિસ્તારમાંથી 20 જેટલા માણસો આવી ગયા છે. આ કેમ્પમાં નવજાત બાળકોથી માંડી 15 વર્ષ સુધીની ઉંમરના બાળકોને તેઓ લઈ આવ્યા છે અને અમારો અંદાજ છે કે લગભગ 100 પેશન્ટોની આજુબાજુ લાભ લેશે એવો અંદાજ છે. ડૉક્ટર જયેશભાઈ કાપડિયા મૂળ કચ્છના વતની છે. મુંબઈના મુલુંડમાં 40 વર્ષથી બાળ રોગના નિષ્ણાત તરીકે ખૂબ જ દીપ્તી અને સેવા ભાવનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ કચ્છમાં છેલ્લા 10 વર્ષથી તદ્દન નિઃશુલ્ક સેવા આપવા આવે છે. બિદડા ભોજાય ટ્રસ્ટની મદદથી કચ્છમાં છેવાડાના વિસ્તારો ખાવડા, બની, હિરોડા જેવા અનેક દુર્લભ દુર્ગમ ગામોમાં જઈને દર વર્ષે ઓછામાં ઓછા 1000 સુધીના આવા શારીરિક અને માનસિક ઔષધ્ય અને નાના કે મોટા તમામ રોગોની તપાસ નિદાન ખૂબ જ ભાવનાપૂર્વક કરી રહ્યા છે અને દવાઓ પણ ફ્રી આપી રહ્યા છે. આજના નાનજી સુંદરજી સહેજપાલ લોહાણા વાડી ખાતે યોજાયેલા કેમ્પમાં જે ઓપરેશન લાયક દર્દીઓ હશે તેઓને બિદડા કે ભોજાય સર્વોદય હોસ્પિટલ અને નલિયા ગાયત્રી પરિવાર દ્વારા તદ્દન રાહત ભાવે ઓપરેશન